આગળ વધીએ, વાત કરીશું જગન્નાથજીની રથયાત્રાની. મોસાળમાંથી ભગવાન જગન્નાથનું મામેરું નિજ મંદિરે પહોંચી ગયું છે. યજમાન ઘોડાગાડીમાં બળદગાડામાં મામેરા સાથે નિજ મંદિર પહોંચ્યા છે. આ મામેરામાં ભગવાનને સોનાનો ઢોળ ચઢાવાયેલા 1.5 કિલોનો હાર, સોનાની 3 વીંટી અને 3 દોરા ચઢાવવામાં આવ્યા છે. આ મામેરા પાછળ લગભગ ₹10 લાખ જેટલો ખર્ચ કરાયો છે. સંવાદદાતા દીપિકા કુમાણ અમારી સાથે જોડાઈ ગયા છે. દીપિકા, અત્યારે હાલ નિજ મંદિરે પહોંચી ગયા છે યજમાન મામેરાની સાથે, કેવા છે ત્યાંના દ્રશ્યો અને શું છે લોકોમાં ઉત્સાહ જણાવશો? પ્રસાદ છે તે પણ મૂકવામાં આવ્યો છે, મગ મૂકવામાં આવ્યા છે, સાથે ભગવાનને અતિ પ્રિય હોય છે તે તમામ ફળ ફળાદી પણ મૂકવામાં આવ્યા છે. બીજા ગાડાની જો વાત કરવામાં આવે તો હું બીજા ગાડા લઈ જવા પાસે ત્યાં પહોંચવા માંગીશ અને ત્યાં આપને બતાવવા માંગીશ કે ભગવાનના જે વાઘા છે, આ એ વાઘા છે કે જ્યાં ભગવાન છે અમાસના દિવસે આ વાઘા પહેરશે, અને અમાસના દિવસે જ્યારે સરસપુરમાંથી તેઓ આવશે ત્યારે આ વાઘા પહેરશે. તો ત્રીજું ગાડું પણ આપને બતાવવા માંગીશ કે જ્યાં ભગવાન જે છે નેત્રોત્સવ વિધિ તેમની યોજાય છે, અને તે દરમિયાન ખાસ કરીને અમાસના દિવસે નેત્રોત્સવ વિધિ યોજાય છે. એકમના દિવસે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે વાઘા પહેરશે તે વાઘા પણ અહીં બતાવવામાં આવી રહ્યા છે. ભગવાનનો સોનાવેશ થશે અને સોનાવેશના સમયે ભગવાન આ વાઘાની અંદર સુશોભિત થશે. તો આ પાછળ જે જોઈ રહ્યા છો કે જે બગીઓમાં પણ વાઘા છે, મંગળા આરતી જ્યારે થશે ત્યારે મંગળા આરતીમાં ભગવાન કેવા વાઘા પહેરશે તે તમામ વાઘા અહીં સુશોભિત કરવામાં આવી રહ્યા છે. અને સાથે જ ભગવાનના દર્શન કરવા માટે સાથે જ અહીં સુશોભિત વાઘાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવ્યા છે. કેટલાક લોકોને પણ પૂછવાની કોશિશ કરીશું. તમે આવ્યા છો આજે દર્શન કરવા માટે અને ભગવાનના વાઘા લઈને આવ્યા છો, શું કહેશો? ખૂબ જ અનેરો આનંદનો પ્રસંગ છે આજે, અને અમારા પરિવારને આજે 142મી રથયાત્રા નિમિત્તે 10 વર્ષથી અમે વાઘા પધરાવીએ છીએ, પણ આ વખતે નગરમાં રથયાત્રા નીકળશે ત્યારે અમને અનોખો લાભ વાઘાનો મળશે. તમે શું કહેશો બેન, તમે આવ્યા છો આજે ભગવાનના વાઘા લઈને, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપમાં? ખૂબ જ અનેરો ઉત્સાહ થઈ રહ્યો છે, આનંદની અનુભૂતિ થઈ રહી છે. આવો વારંવાર મોકો અમને મળતો રહે ભગવાનની એવી પ્રાર્થના. આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ દ્રશ્યો માટે. તો ભગવાન જગન્નાથનું મામેરું નિજ મંદિરે પહોંચી જશે. બળદગાડા અને ઘોડાગાડામાં અત્યારે ભગવાનનું મામેરું પહોંચી રહ્યું છે. સમાચાર સતતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.